હેલો દોસ્તો, ફિઝિક્સની દુનિયામાં આપનું ફરી એક વખત સ્વાગત છે. ઓકે, આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ જે આગળનો લેક્ચર હતો એમાં આપણે શું ભણ્યા હતા, તો એનસીઆરટીમાં જે અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ આવે છે એના વિશે કઈ રીતે થિયરી લખવી, એનો તફાવત કઈ રીતે લખવો એ સમજાવ્યું હતું. આજે એ જ ટોપિકનું આપણે નીટ, ગુજકેટ કે જેડબલીમાં કે કોઈ પણ એન્ટ્રન્સ એક્ઝામમાં આ ટોપિક કઈ રીતે યુઝફુલ છે, કઈ રીતે પૂછાય છે એ આપણે સમજીશું. આ ટોપિક છે હકીકતમાં બહુ જ લેન્ધી છે, સૂત્રો ખાલી બે કે ત્રણ જ છે, સૂત્રોમાં કંઈ જ નથી, એકદમ ઇઝી છે. અને એના એમસીક્યુઝ તમે જેટલા પણ કરો એટલા ઓછા છે, બરાબર છે? કેમ કે આમાં જોવાનો એમસીક્યુ પૂછાય, બરાબર છે, તો એ કેવા પ્રકારનો પૂછાશે એ તમારે થોડી પ્રેક્ટિસ કરવી જરૂરી છે. એટલે હું મેક્સિમમ તમને પ્રયત્ન કરીશ કે તમને આના એમસીક્યુઝ તમને સોલ્વ કરાવો અને પ્રેક્ટિસ કરાવો દરેક ટાઈપના એમસીક્યુના. અને આ વિડીયોને આપણે બે પાર્ટમાં ઉતારીશું, કેમ કે આના એમસીક્યુઝ બહુ વધારે છે એટલા માટે. એટલે આ પહેલો પાર્ટ છે, ધ્યાન આપજો. તો સૌથી પહેલા અવરોધોનું જે શ્રેણી જોડાણ છે એના સૂત્રો એકવાર રિમેમ્બર કરી લઈએ. ઓકે, તો પહેલી વસ્તુ એ છે, મને યાદ છે કે શ્રેણી જોડાણની અંદર વિદ્યુત પ્રવાહ, એક જ વસ્તુ યાદ રાખવાનું, શ્રેણી છે કે સમાંતર તમને કઈ રીતે ખબર પડે? જો કરંટ સમાન એટલે વિદ્યુત પ્રવાહ જો સમાન તો એ શ્રેણી જોડાણ, એમાં વી જુદો જુદો હોય, અને જો વી સમાન તો એ સમાંતર જોડાણ. ઓકે, અને આઈ જુદો જુદો હોય. સમાંતરને ઓળખવાની બીજી નિશાની પણ છે, એક તરફના છેડાઓ એક સામાન્ય બિંદુ, બીજી તરફના છેડાઓ બીજા સામાન્ય બિંદુ સાથે જોડાય તો સમાંતર જોડાણ. આ પહેલી વસ્તુ ઓળખવાની વસ્તુ. ઓળખાઈ જાય પછી શું કરવાનું? તો જો શ્રેણી હોય તો સમતુલ્ય અવરોધ કેટલો થાય? બધા સરવાળા જેટલો, બધા અવરોધનો સરવાળો કરવાનો. સમાંતરની અંદર શું હોય? તો 1/1 એટલે 1/R1 + 1/R2 + 1/R3 = 1/R છે. એક વસ્તુ યાદ રાખવાની, કિંમત મૂકીને લસાઅ લઈને તમે જવાબ લાવો. ઓકે, LCM કરીને તમે જવાબ લાવો, પછી એને વ્યસ્ત કરવાનું ભૂલવાનું નહીં, કેમ કે 1/R છે એટલા માટે મોસ્ટ ઓફ પબ્લિક ભૂલી જાય છે. જો બધા અવરોધ સરખા હોય, મૂલ્ય R હોય અને સંખ્યા N હોય તો જવાબ કેટલો આવે? R ઇક્વિવેલેન્ટ બરાબર NR, એટલે અનારકલી. અને આની અંદર જો બધા અવરોધની કિંમત R હોય અને સંખ્યા N હોય તો શું જવાબ આવે છે? મૂલ્ય ભાગ્યા સંખ્યા. ધારો કે સમજી લો, બે અવરોધ હોત, બે જ અવરોધ, તો ખાલી સરવાળો થાય, એ આની જેવું થાય. પણ જો આમાં બે અવરોધ હોય ને તો ડાયરેક્ટ લખતા તમને શીખવાડું, ઉપર ગુણાકાર નીચે સરવાળો, ઉપર ગુણાકાર નીચે સરવાળો. તમે કહેશો એવું કઈ રીતે સમજાવો? ધારો કે આ જ વસ્તુ છે, આમાં બે જ વસ્તુ આપણે લખીએ છીએ એવું માની લો, તો 1/R ઇઝ ઇક્વલ ટુ, આ બે વસ્તુનું લસા લેતા તમને આવડે, ડેશમ ડેશમ ડેશમ, તો એનો મતલબ R2 આ બાજુ, R1 આ બાજુ, તો R2 + R1 અને નીચે ગુણાકાર એટલે R1 R2. ત્યાં 1/R છે એમ જગ્યાએ વ્યસ્ત કરો તો R ઉપર જતો રહેશે, તો આ પણ ઊંધું થઈ જશે, તો ઉપર ગુણાકાર નીચે સરવાળો. હવે R2 + R1 કરો કે R1 + R2 કરો, સરખું જ કહેવાય? એટલે યાદ રાખજો હું શું કહું છું, જો બધાની કિંમત સરખી હોય તો R/N, જો બે અવરોધ હોય અને બંનેની કિંમત અલગ અલગ હોય તો ઉપર ગુણાકાર નીચે સરવાળો, જો બે અવરોધ હોય અને બંનેની કિંમત સમાન હોય, બંનેની કિંમત સમાન, તો R/2 આવે, કેમ કે મૂલ્ય ભાગ્યા સંખ્યા, મૂલ્ય બધા સરખા હોય R અને સંખ્યા બે હોય તો R/2 અડધું થઈ જાય. પણ જો બંને અવરોધ અલગ અલગ હોય તો ઉપર ગુણાકાર નીચે સરવાળો, જો ઘણા બધા અવરોધો હોય અને બધા અલગ અલગ હોય તો 1/1. ઓકે, તો શ્રેણી અને સમાંતરનો ફંડા ક્લિયર થઈ ગયો છે, એક વખત શાંતિથી જોઈ લેજો. હવે આપણે એમસીક્યુ તરફ આગળ વધે, પોઝ કરીને જોઈ લો. ઓકે, તો આપણે શ્રેણી અને સમાંતર જોડાણ છેના એમસીક્યુ કઈ રીતે સોલ્વ કરવા એ મેં તમને સૂત્રો સમજાયા. હવે આપણે એમસીક્યુ સમજીએ. તો સૌથી પહેલો એમસીક્યુ છે એની રકમ છે મેં આ લખેલી છે, કઈ રીતે લખી છે તમને સમજાવી દઉં. તમને જે પીડીએફ મેં કીધી છે, પીડીએફ છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર જે લિંક આપેલી છે, તમે ખોલશો એટલે ડાયરેક્ટ ટેલિગ્રામની આપણી ચેનલ ફિઝિક્સ સ્ટાર ખુલી જશે, અને એના ઉપરથી મતલબ તમારે એ મતલબ જે પીડીએફ છે એ ડાઉનલોડ કરી લેવી, એમાંથી નોટ બનાવી લેવી. સરસ મજાનું ટેમ્પલેટ મેં અંદર આપેલું છે, એ તમે તમારી રીતે લખી નાખો અથવા તો એનો મોબાઈલમાં રાખીને પણ યુઝ કરી શકો છો. તેમાં પરફેક્ટ રકમ લખેલી છે, પણ અહીંયા મેં આખી રકમ નહીં લખો, આ રીતે સાંકેતિક રીતે લખેલી છે. ઓકે, તો ચાલો હવે સ્ટાર્ટ કરીશું. તો સૌથી પહેલા અહીં એવું આપેલું છે કે મૂલ્ય આર ઓ અને સંખ્યા એન, આનો મતલબ શું છે? રકમમાં એવું લખેલું છે કે એક સમાન મૂલ્ય ધરાવતા,
એન અવરોધો છે, એટલે બહુ બધા અવરોધો છે, ખબર નહીં કેટલી સંખ્યા છે, એટલે આપણે એન કહી દઈએ. અને દરેકે દરેકની જે સંખ્યા છે, દરેકે દરેક અવરોધનું જે મૂલ્ય છે એ આર ઓમ છે, એટલે બધાનું સમાન મૂલ્ય છે. ઓકે, સૌથી પહેલા તમારે એ લોકોને એવી રીતે જોડવાના છે કે જેથી અવરોધનો જવાબ છે મહત્તમ આવે, પછી એ રીતે જોડવાના છે કે જેથી જવાબ લઘુત્તમ આવે, અને મહત્તમ અને લઘુત્તમ જવાબ છે એનો ગુણોત્તર તમારે શોધવાનો છે. અહીં મેં જેમ લખેલું છે એટલે રેશિયો કહેવાય, રેશિયો એટલે ગુણોત્તર, એ તમારે શોધવાનું છે. આઈ થિંક રકમમાં ખબર પડી હશે, બધા અવરોધની બધા અવરોધનું મૂલ્ય સમાન છે, આર ઓમ છે, સંખ્યા એન છે. સૌથી પહેલા એ રીતે જોડો કે જેથી કરીને મહત્તમ જવાબ આવે. મહત્તમ જવાબ ક્યારે આવે મને વિચારી લો, તો મહત્તમ જવાબ ક્યારે આવે, શ્રેણીમાં. સો સિમ્પલ, હવે શ્રેણીની અંદર ધારો કે બધા જવાબ બધા અવરોધની કિંમત સરખી હોય તો જવાબ શું આવે, ચલો યાદ કરો, તો RS બરાબર શું આવતું હતું, અનારકલી મૂલ્ય ગુણ્યા સંખ્યા. અને લઘુત્તમ એટલે મતલબ કે કઈ વસ્તુ આવે છે, સમાંતર. એ સમાંતરમાં યાદ કરો તો RP બરાબર શું આવે છે, R બાય N મૂલ્ય ભાગ્યા સંખ્યા આવે છે. હવે બંનેનો ગુણોત્તર લેવાનું કીધું છે, તો RS અપોન શું આવે છે, RP. RS નો જવાબ શું છે, અનારકલી આપેલું છે. અહીં આપણે એક વખત જોઈ લઈશું, રકમની અંદર છે ઊંધું આપેલું છે, રકમની અંદર એવું આપ્યું છે લઘુત્તમ ભાગ્યા, સોરી, લઘુત્તમ ભાગ્યા મહત્તમ નો ગુણોત્તર શોધવાનું છે. લઘુત્તમ ભાગ્યા મહત્તમ એવી રકમ આપેલી છે, એમાં લખ્યું છે લઘુત્તમ અવરોધ અને મહત્તમ અવરોધ નો ગુણોત્તર શોધો. તો લઘુત્તમ કયો છે, તો લઘુત્તમ આર બાય એન છે, અને મહત્તમ કયો છે, એનઆર છે. તો આર ઉડી ગયા, તો જવાબ શું આવે છે, 1/n² તો જવાબ આવશે 1/n² ઓપ્શન નંબર સી. જો તમને મહત્તમ ભાગ્યા લઘુત્તમ કહેવાય તો આઈ થિંક મારા જવાબે અમારા અંદર n² આવે, તો જવાબ d આવે, એ તમારે રકમમાં વ્યવસ્થિત જોઈ લેવું. બીજા નંબરનો MCQ છે, એ બહુ જબરજસ્ત છે, થોડું કોન્સન્ટ્રેશન કરજો. એક તાર આપેલો છે, એનો અવરોધ R છે, બરાબર. ધારો કે માની લો તાર છે, એનો અવરોધ R છે. આના એક સમાન હું 20 ટુકડા કરું છું, એક સમાન, તો દરેકે દરેક ટુકડાનો અવરોધ કેટલો થશે મને વિચારી લો. એટલે ટુકડાની સંખ્યા કેટલી છે, 20, અને દરેક ટુકડાનો અવરોધ કેટલો થશે, તો આપણે સિમ્પલ વસ્તુ છે આર ભાગ્યા 20. અમે કહેશે એવું કઈ રીતે, માની લો કે આ જે ટુકડો છે આનો અવરોધ 20 ઓમ છે, કેટલો છે, 20 ઓમ. હવે 20 ટુકડા કરો તો દરેક ટુકડાનો અવરોધ કેટલો હોય, 1 ઓમ, એટલે 1 1 1 1 1, એટલે 20 ટુકડાનો 20 ઓમ થઈ ગયો. એવું કરો એટલે, તો એનો મતલબ કે એક તાર આપેલો છે, એનો અવરોધ R છે, એના 20 એક સરખા ટુકડા કરવામાં આવે છે, તો દરેક ટુકડાનો અવરોધ કેટલો થશે, R/20, અને ટુકડાઓની સંખ્યા કેટલી છે, 20 છે. હવે આમાંથી અડધા ટુકડાઓ એટલે કેટલા ટુકડાઓ, 10 ટુકડાઓ છે, અને કિંમત કેટલી છે દરેકની, R/20. તો અડધા ટુકડાઓને શ્રેણીમાં જોડી, તો જવાબ કેટલો આવે વિચારી લો. RS બરાબર શું આવે છે, અનારકલી, એન એટલે સંખ્યા છે, R એટલે મૂલ્ય છે, તો અહીંયા જવાબ શું આવશે, R/2. ઓકે, વેરી ગુડ. હવે બાકીના અડધા ટુકડાઓ એટલે 10 ટુકડાઓ અને મૂલ્ય કેટલું છે, R/20, એ લોકોને સમાંતર જોડવાનું છે, એ લોકોને સમાંતર જોડવાનું. તો RP બરાબર શું આવે છે, R/N આવે છે, મૂલ્ય કેટલું છે, R/20, અને સંખ્યા કેટલી છે, 10. તો જવાબ શું આવે, R/200. આ 20 નીચે આવી જાય એટલે R/200 થઈ જશે, 200. 20 × 10 કેટલા થાય છે, 200 થશે. હવે શું કરવાનું છે, આ આ જે સંયોજન છે, મતલબ કે આ શ્રેણી અને આ સમાંતર, એ બંનેને પાછા શ્રેણીમાં જોડવાના. તમે કહેશો ખબર ના પડે, કહું તમને, આ જે 10 અવરોધને શ્રેણીમાં જોડેલા છે, આ સમાંતર જોડેલા છે બાકીના 10 અવરોધોને, એ બંનેને હવે શ્રેણીમાં કનેક્ટ કરી નાખો, એટલે આ બંનેને હવે શ્રેણીમાં કનેક્ટ કરો, તો મતલબ એવું થશે, તો હવે કુલ અવરોધ કેટલો થાય, તો આ બંનેનો હવે સરવાળો કરવાનો, કેમ કે બંનેને શ્રેણીમાં જોડવાનું છે. તો આર ઇક્વિવેલેન્ટ બરાબર શું આવે છે, તો RS પ્લસ આવે છે RP. તો RS નો જવાબ શું છે, R/2 છે, પછી પેલી બાજુ શું છે, R/200 છે. હવે લસા લઈ આપણે ઉપર નીચે 100-100 વડે ગુણી નાખ્યું, એટલે લસા 200 થઈ જાય. ઉપર કેટલો આવે છે, 100 R, પ્લસ અહીંયા R, ખબર પડી, ઉપર નીચે 100-100 વડે ગુણ્યો એટલે 100 × 2 = 200 થાય, 200 લસા થઈ જાય, 100 R + 1 R, એટલે 101 R આવે છે, ભાગ્યા 200. તો સમતુલ્ય અવરોધ આવે છે 101 R/200 આવે છે. તો તમારા બે MCQ કમ્પ્લીટ પૂરા થયા, બરાબર, પોસ્ટ કરીને જોઈ. ઓકે, હવે આપણે આગળ MCQમાં વધીશું, ત્રીજા નંબરનો અને ચોથા નંબરનો MCQ. ત્રીજા નંબરનો MCQ શું કહે છે, ત્રીજો, ચોથો અને પાંચમો MCQ ત્રણે ત્રણ
એક જ બેકગ્રાઉન્ડમાંથી બનેલા એમસીક્યુ છે, પછી હું આ ત્રણ એમસીક્યુ પતી જાય પછી એનું એક સામાન્ય સૂત્ર કહીશ, જે તમને યાદ હોય તો તરત જ જવાબ આવી જાય. ઓકે, તો પહેલા સમજીએ, શાંતિથી સોલ્વ કરીએ એકદમ સિમ્પલ મેથડથી. સૌથી પહેલા અહીંયા રકમ એવું કહે છે કે એક વાહક તાર આપેલો છે, એક વાહક તાર આપેલો છે, મેં બ્લેક કલરથી બ્લેક કલરની માર્કરથી ડ્રો કરેલો છે, ઈ અને બી નામ આપેલું છે, એનો અવરોધ કેપિટલ આર છે. ઓકે, વેરી ગુડ. હવે એનું કન્વર્ઝન એટલે કે એને કન્વર્ટ શામાં કરવાનું છે, એ જે વાહક તાર આપેલો છે એને વાળી દેવાનું છે તમારે, અને સર્કલ બનાવી દેવાનું છે, વર્તુળ બનાવી નાખો. તો સર્કલ બની ગયું એટલે કે વાયર હતો એને આપણે સર્ક્યુલર બનાવી દીધો, એટલે કે વર્તુળ બનાવી દીધો. હવે શું કીધું છે, એના વ્યાસાંત બિંદુ. વ્યાસાંત બિંદુ એટલે શું, આ જે વ્યાસ હોય, વ્યાસ વ્યાસ એટલે સૌથી મોટા મોટી જીવા, કેન્દ્રમાંથી પસાર થતી જીવા. તો આ જે વ્યાસ છે એના જે બે બિંદુઓ છે, તો આ બે બિંદુઓ છે, આ બે બિંદુઓ વચ્ચે જો બેટરીનું કનેક્શન કરવામાં આવે તો સમતુલ્ય અવરોધ કેટલો મળે, એટલે ટૂંકમાં વ્યાસાંત બિંદુઓ વચ્ચે કુલ અવરોધ કેટલો આવે, સમતુલ્ય અવરોધ કેટલો આવે. તો પહેલા મગજમાં એક વસ્તુ ફિટ કરી નાખો, જ્યારે તમને કોઈ પણ બે છેડા વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનું કહે તો તમારે પહેલા એક વસ્તુ વિચારી લેવાની, એ બે છેડાને આવી રીતે લાંબા કરી નાખવાના અને અહીંયા બેટરીનું કનેક્શન કરી નાખવાનું, આવું વિચારવાનું. હવે અહીંથી તમે પ્રવાહ નીકાળો, બરાબર છે? તો દેખો, થોડો પ્રવાહ અમુક પ્રવાહ ઉપર જશે, અમુક પ્રવાહ નીચે આવશે, અને પછી પાછા બંને ભેગા થઈને અહીંયા આવશે. તો આનો મતલબ શું છે, ધારો કે આનો અવરોધ આટલો છે, આ જો આટલો છે, તો આ છે આનો એક તરફનો છેડો એક સામાન્ય બિંદુ. દેખો, બંનેના એક તરફના છેડાઓ એક સામાન્ય બિંદુ, બીજી તરફના છેડાઓ બીજા સામાન્ય બિંદુ. હું શું સમજાવું છું, આ તારને તમે વર્તુળાકાર વાળી દો છો, બરાબર છે? તો આખા તારનો અવરોધ કેટલો છે, આર છે. તો તમે વિચારો, વ્યાસાંત એટલે શું, અડધો ભાગ થયો, તો ઉપરનો અવરોધ કેટલો હશે, આર બાય ટુ, કેમ કે આખો આર હતો, તો અડધો ઉપરનો આર બાય ટુ, નીચે પણ આર બાય ટુ, તો આખો તાર આર આવી ગયો, બરાબર. હવે શું કરવાનું છે, વ્યાસાંત બિંદુઓ વચ્ચેનો કુલ અવરોધ શોધવાનું છે. તો આ બંને અવરોધ છે સમાંતરમાં આવે. એક વસ્તુ યાદ રાખો, કોઈ પણ સર્કલ હોય, સર્કલ ઉપર કોઈ પણ બે બિંદુ બતાવી દેવામાં આવે અને તમને એમ કહે કે આનો કુલ અવરોધ કેટલો થાય, સમતુલ્ય અવરોધ, તો ઉપરનો અવરોધ અને નીચેનો અવરોધ બંને એકબીજા સાથે સમાંતરમાં આવે. કેમ સમાંતરમાં આવે, કેમ કે એક તરફના છેડાઓ એક સામાન્ય બિંદુ અને બીજી તરફના છેડાઓ બીજા સામાન્ય બિંદુ સાથે જોડાયેલા છે, એટલે સમાંતર છે. એટલે વર્તુળમાં જ્યારે કોઈ પણ બે બિંદુ વચ્ચે કુલ અવરોધ શોધવાનો આવે ત્યારે એક ગુરુચાપ હોય, એક લઘુચાપ હોય, બંને એકબીજા સાથે સમાંતરમાં હોય છે. પણ અહીંયા તો બંને સમાન ચાપ બને છે. હું શું બોલું છું, આઈ થિંક તમને ખબર પડે છે. તો બંને સમાંતરમાં છે, તો સમાંતરમાં જવાબ કેટલો આવશે, આરપી ઇઝ ઇક્વલ ટુ, તમને યાદ છે બંનેના મૂલ્ય સરખા હોય તો શું આવે, ઉપર મૂલ્ય અને નીચે શું આવે, સંખ્યા. સંખ્યા કેટલી છે, બી. તો જવાબ કેટલો આવે છે, આર બાય ફોર. તો આર બાય ફોર ક્યાં છે, સી. ખબર પડી, વર્તુળના કોઈ પણ બે બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનો હોય ત્યારે ગુરુચાપ અને લઘુચાપ હંમેશા સમાંતરમાં આવે છે. આ બંનેનો અવરોધ આર બાય ટુ છે, મને કઈ રીતે ખબર પડી, તો આખા તારનો અવરોધ આર છે. તો એમાં જ્યારે વ્યાસાંત બિંદુ, આખો તારનો અવરોધ આર છે અને વર્તુળમાં વાળી દો અને વ્યાસાંત બિંદુ લીધા છે, એટલે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ સરખો થાય, એટલે આનો અડધો અડધો ભાગ થાય, એટલે આર બાય ટુ, આર બાય ટુ થાય. અને બંને સમાંતરમાં છે એટલે આર બાય એન. સમાંતરનું સૂત્ર શું છે, જો સરખું હોય તો આર બાય એન, ઉપર મૂલ્ય અને નીચે સંખ્યા. તો આર બાય ફોર આવી ગયો. હવે શું આપ્યું છે, એક વાહક તાર આપેલો છે, વેરી ગુડ, એનો અવરોધ કેટલો આપેલો છે, આર. એને તમારે ષટ્કોણમાં કન્વર્ટ કરવા છે. ષટ્કોણ, ષટ્કોણનો મતલબ થાય છે હેક્સાગોનલ. હેક્સાગોનલ એટલે ખબર પડતી હશે તમને, આખી હેક્સાગોનલનો મતલબ એવો થાય કે હેક્સાગોનલનો મીનિંગ એવો થાય કે આ રીતે, મતલબ કે છ બાજુઓ હોય, છ ભુજાઓ હોય, બરાબર છે, છ ખૂણાઓ હોય. ઓકે, તો જ્યારે તમે આની અંદર રૂપાંતર કરો છો ત્યારે ત્યારે પહેલા દરેક ભુજાનો અવરોધ કેટલો હોય એ પહેલા હું તમને ક્લેરિફાઈ કરી દઉં. આર બાય સિક્સ હોય, આઈ થિંક મારે સમજાવવાની જરૂર નથી, તમે સમજી ગયા છો. આખા તારનો અવરોધ આર હોય તો છ ભાગ સરખા કરો તમે, તો આર બાય સિક્સ, આર બાય સિક્સ થાય. હવે એ અને બી વચ્ચેનો કુલ અવરોધ તમારે શોધવાનો છે, તો એકને પ્લસ માની લો, બીજા માઇનસ માની લો, બરાબર છે. ઓકે, હવે આ રીતે ધારી લેવાનું, પછી આ બેટરી સાથે કનેક્શન કર્યું કહેવાય. હવે તમે ધારો કે પ્લસમાંથી વિદ્યુત પ્રવાહ અંદર એન્ટર કરાવ, તો પ્લસમાંથી એન્ટર કરાવશે એટલે અહીંથી કરંટ છે એના બે ભાગ થશે, એક આ બાજુ જશે અને એક આ સાઈડ જશે. હવે જે કરંટ આ બાજુ જાય છે એ કરંટ અહીંથી કમ્પલસરી પસાર થવું પડે, 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 માઇનસમાં આવવા.
અહીંથી તો ડાયરેક્ટ આ બહાર આવી જશે. તો આનો મતલબ શું છે? આ પાંચે પાંચ અવરોધમાંથી સમાન કરંટ પસાર થાય. હવે તમે યાદ કરો, કરંટ સમાન તો એ કયું કનેક્શન કે શ્રેણી, તો બધા શ્રેણીમાં છે. તો આર બાય સિક્સ, 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 પાંચ વખત આર બાય સિક્સ છે, બધા શ્રેણીમાં છે. તો બધાનો સરવાળો કરો તમે તો જવાબ શું આવશે એનો? આર બાય સિક્સ પ્લસ આર બાય સિક્સ બધાનો સરખું છે. તો આપણે એક કામ કરીએ, અનારકલી નો ઉપયોગ કરીએ. એન કેટલા છે? પાંચ. અને મૂલ્ય કેટલું છે? આર બાય સિક્સ. તો જવાબ આવી ગયો ફાઈવ આર બાય સિક્સ. તો આટલાનો જવાબ આવી ગયો ફાઈવ આર બાય સિક્સ, બરાબર છે. તો હવે અહીંયા આપણે બતાવીએ છે એ અને બી, બરાબર. અહીંયા અવરોધ છે આર બાય સિક્સ, આ તો છે જ તે. અને પેલા જે પાંચ અવરોધ હતા એની જગ્યાએ હવે શું આવે છે? ફાઈવ આર બાય સિક્સ. હવે તમે એક વસ્તુ વિચારો, અહીંયા એક અવરોધ મૂકી દઈએ. એક તરફના છેડાઓ એક સામાન્ય બિંદુ, બીજી તરફના છેડાઓ બીજા સામાન્ય બિંદુ. તો આ બંને કેવા છે? હવે સમાંતરમાં. લોજિક ક્લિયર કરજો. હવે આમાં કરંટ સમાન ના થાય, કેમ કે દેખો અહીંથી જે કરંટ એન્ટર થાય એના તો બે ભાગ થઈ જવાના છે. તો બંનેમાંથી કરંટ થોડી સમાન પસાર થાય, ના થાય. એટલે અહીંયા શું લોજિક છે? એક તરફના છેડાઓ એક સામાન્ય બિંદુ, બીજી તરફના છેડાઓ બીજા સામાન્ય બિંદુ. તો બંને સમાંતરમાં છે. મેં તમને શું કીધું હતું કે બે અવરોધ હોય એમાં બંનેના મૂલ્ય અલગ અલગ હોય, તો સમાંતરમાં શું કરવાનું ડાયરેક્ટ જવાબ લાવવા માટે? તો ઉપર ગુણાકાર નીચે સરવાળો, ઉપર ગુણાકાર નીચે સરવાળો આર બાય સિક્સ પ્લસ ફાઈવ આર બાય સિક્સ. અહીંયા લસા કેટલો થઈ જશે નીચે? તો નીચે લસા છ થશે. વન આર પ્લસ ફાઈવ આર કેટલા થાય છે? સિક્સ આર. ઉપર તો આર બાય સિક્સ છે મલ્ટીપ્લાય ફાઈવ આર બાય સિક્સ છે. તો તમે દેખો આ છ છ કટ થઈ ગયા, આર આર કટ થઈ ગયા. તો જવાબ કેટલો આવે છે? ઉપર ફાઈવ આર અને છાયો છાયો છત્રીસ. તો જવાબ આવે છે આરપી બરાબર ફાઈવ આર બાય થર્ટી સિક્સ. તો આન્સર ઇઝ રેડી, ઓપ્શન નંબર સી આવે છે ફાઈવ આર બાય થર્ટી સિક્સ. એક વખત વિડીયો પોઝ કરીને જોઈ લો. ઓકે, હવે પાંચ નંબરનો એમસીક્યુ છે, એના તરફ આગળ વધીએ. પાંચમો એમસીક્યુ છે એ પહેલાની જેવો છે, ચાર નંબર જેવો. એક વાહક તાર આપેલો છે જેનું નામ એ બી છે, એનો અવરોધ કેપિટલ આર છે. એને આપણે કન્વર્ટ કયા શેપમાં કરવાનું છે, કયા આકારમાં? તો અહીંયા મેં બનાવેલું છે એક ચોરસ બનાવેલું છે. ઓકે, ચોરસમાં કન્વર્ટ કરી નાખો. તમે સમજી જશો કે દરેક ભુજાનો અવરોધ કેટલો થશે? આર બાય ફોર. કેમ કે આખો આર છે તો એના ચાર ભાગ થઈ જશે આર બાય ફોર, આર બાય ફોર, આર બાય ફોર. હવે એ અને બી વચ્ચેનો અવરોધ તમારે શોધવાનો છે. તો સિમ્પલ લોજિક, આ પ્લસ માની લો, આ માઇનસ માની લો. પ્લસમાંથી વિદ્યુત પ્રવાહ અંદર એન્ટર થશે, બે ભાગ થશે, એક આ બાજુ જશે, એક આ બાજુ જશે. જે વિદ્યુત પ્રવાહ અહીંથી પસાર થશે એટલે કમ્પલસરી આ ત્રણ વિભાગમાંથી પસાર થવું પડશે. એટલે ટોટલ થઈને ત્રણ વિભાગમાંથી પસાર થતો કરંટ સમાન હશે. એટલે ત્રણે ત્રણ એકબીજા સાથે કેવા કનેક્શનમાં? કહેવાય શ્રેણીમાં. તો એનો જવાબ કેટલો આવશે? તો શ્રેણીનું સૂત્ર શું છે? જો બધાનું મૂલ્ય સરખું હોય તો, તો અનારકલી, તો એનો મતલબ એનની જગ્યાએ સંખ્યા કેટલી છે? ત્રણ છે. અને મૂલ્ય કેટલું છે? તો કે આર બાય ફોર છે. તો જવાબ કેટલો આવે છે? થ્રી આર બાય ફોર આવે છે. ઓકે, ચલો આ થ્રી આર બાય ફોર થઈ ગયા. એટલું તો હવે તમે આને કઈ રીતે બતાવશો? એ અહીંયા બતાવી દો, અહીંયા બી બતાવી દો. અહીંયા અવરોધ છે આર બાય ફોર છે, અને અહીંયા ટોટલ અવરોધ કેટલો આવ્યો છે? થ્રી આર બાય ફોર છે, બરાબર છે. ઓકે, તો હવે એ અને બી વચ્ચેનો ટોટલ અવરોધ તમારે શોધવો હોય તો આ બંને સમાંતરમાં થશે. લોજિક આઈ થિંક ખબર પડી ગઈ હશે તમને. એક તરફના છેડાઓ એક સામાન્ય બિંદુ, બીજી તરફના છેડાઓ બીજા સામાન્ય બિંદુ. તો બંને સમાંતરમાં છે. અને સમાંતરમાં જ્યારે બે અવરોધ છે એની કિંમત જુદી જુદી હોય તો શું કરવાનું તમારે? યાદ છે તમને? ઉપર ગુણાકાર નીચે સરવાળો, ઉપર ગુણાકાર નીચે સરવાળો. તો એનો મતલબ કે જવાબ કેટલો આવશે? તો આપણે ચેક કરવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા નીચે નીચે લસા ચાર થશે, એક અને ત્રણ એટલે કેટલા આવશે? ફોર આર. ચાર ચાર કેન્સલ, ઉપર આવે છે આર બાય ફોર મલ્ટીપ્લાય થ્રી આર બાય ફોર. એક એક આર કેન્સલ થઈ જાય તો આન્સર આવે છે થ્રી આર અપોન સિક્સટીન આવે છે. હવે મેં તમને કીધું હતું કે હું તમને એક સૂત્ર શીખવાડીશ. સૂત્ર શું છે તમને કહું. દેખો, એક તાર હતો એનો અવરોધ આર હતો, એમાંથી તમે ચોરસ બનાવી એટલે ભૂજા કેટલી આવી? ચાર, બરાબર. તો જેટલી ભૂજા હોય, ધારો કે સમજી લો કે એન ભૂજાઓ છે, એન એટલે હકીકતમાં આપણે શું બનાવ્યું કે ચોરસ છે, પછી પંચકોણ છે, ષટકોણ છે, ત્રિકોણ છે, બધાને બહુકોણ કહેવાય. બહુકોણ, એક કરતા વધારે ખૂણા હોય તો બહુકોણ છે. તો એન જો બહુકોણ હોય, એન બહુકોણ,
તો નીચે n સ્ક્વેર આવશે. દેખો અહીંયા ચોરસ બન્યો એટલે ચાર બાજુ થઈ ને, તો ચાર નો સ્ક્વેર કેટલો? 16. પેલામાં યાદ કરો આગળના એમસીક્યુ નીચે 36 હતા, કેમ કે ષટ્કોણ હતો એટલે 6 નો સ્ક્વેર શું થાય? 36. પાંચ હોય પંચકોણ હતો, પાંચ નો સ્ક્વેર 25 નીચે આવે. આટલું થઈ ગયું. હવે ચાર છે ચાર, તો અહીં ત્રણ જવાબ આવે છે, એટલે મતલબ કે n માઇનસ 1. પેલામાં તમે યાદ કરો ષટકોણ હતું ને, તો એમાં ઉપર 5 હતું, કેમ ખબર છે? 6 ષટકોણ એટલે 6 થાય હેક્સાગોનલ, તો 6 માઇનસ 1 એટલે શું થઈ જાય? 5. બરાબર છે. અહીં ચોરસ છે એટલે 4 છે, તો 4 માઇનસ 1 એટલે 3. તો આવો જવાબ આવે. પણ ક્યારે જવાબ આવે ખબર છે? એક વાહક તાર છે, એને તમે ચોરસ એટલે બહુકોણમાં રૂપાંતર કરો, અને કોઈ પણ નજીકના બે બિંદુઓ છે એટલે કોઈ એક ભુજા, કોઈ એક ભુજાના અંત્ય બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. હું શું બોલું છું સાંભળજો. કોઈ એક ભુજા હોય એના જે બે અંત્ય બિંદુઓ હોય એની વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. તો આવો જવાબ આવે n માઇનસ 1 r / n સ્ક્વેર આવે છે. તો એનો મતલબ જો પંચકોણ હોય તો ખાલી 5 મૂકવાનો, ષટકોણ હોય તો 6 મૂકવાનો, એટલે જવાબ ડાયરેક્ટ આવી જશે. બરાબર છે. બાકી નહીં તો પછી આ રીતે ગણતરી તમે કરી શકો છો. પછી એક આગળનો એમસીક્યુ છે, એનો આપણે અભ્યાસ કરીએ. તો એમાં શું આપેલું છે? તો તમે જુઓ, એક વર્તુળ આપેલું છે અને એની અંદર તમને બે વ્યાસ બતાવેલા છે, એટલે આ રીતે તાર જોડેલા છે. આનો અવરોધ આર છે, આર છે, આ તમને આકૃતિ બતાવેલી છે, દેખાય છે. બ્લુ કલર થી બે બિંદુઓ બતાવેલા છે, એ અને બી. કયા બતાવેલા છે? એ અને બી. તો એ અને બી વચ્ચેનો તમારે સમતુલ્ય અવરોધ શોધવાનો છે. તો બહુ સિમ્પલ વસ્તુ છે, ખાલી દેખો લોજિક ક્લિયર કરવા છે. સમાંતરની વ્યાખ્યા શું હતી? એક તરફના છેડાઓ એક સામાન્ય બિંદુ અને બીજી તરફના છેડાઓ બીજા સામાન્ય બિંદુ સાથે જોડાય તો એને સમાંતર કહેવાય. તો ધ્યાન આપજો, આ અવરોધ છે એનો એક તરફનો છેડો અહીંયા, એક તરફનો છેડો એક સામાન્ય બિંદુ, એક તરફનો છેડો એક સામાન્ય બિંદુ, એક તરફનો છેડો એક સામાન્ય બિંદુ, અને બીજી તરફનો છેડો એ બીજા સામાન્ય બિંદુ, બીજી તરફનો છેડો બીજા સામાન્ય બિંદુ, બીજી તરફનો છેડો બીજા સામાન્ય બિંદુ, બીજી તરફનો છેડો બીજા સામાન્ય બિંદુ સાથે જોડાયેલો છે. તો આને તમે જો ખેંચી નાખો આમ, તો એ અને બી વચ્ચે ચારે ચાર અવરોધ છે એ સમાંતરમાં આવેલા છે એવું કહી શકાય. બરાબર છે. તો ચારે ચાર અવરોધ સમાંતરમાં છે. તો પછી જવાબ સો સિમ્પલ થઈ ગયો. સમાંતરમાં હોય તો આર બાય એન આવે. કિંમત કેટલી છે? સ્મોલ આર. અને મૂલ્ય સંખ્યા કેટલી છે? તો કે 4. મૂલ્ય ભાગ્યા સંખ્યા આર બાય 4 આવે છે. ખાલી તમારે ઓળખવાનું હતું કે સમાંતરમાં છે કે નહીં. એક તરફના છેડાઓ એક સામાન્ય બિંદુ, બીજી તરફના છેડાઓ બીજા સામાન્ય બિંદુ સાથે, એટલે સમાંતરમાં છે એટલે આર બાય એન એટલે આર બાય 4 આવશે. પોસ્ટ કરીને એક વખત જોઈ લો, પછી આગળ વધીએ. ઓકે, હવે આગળનો એમસીક્યુ જોઈએ. 7 નંબરનો એમસીક્યુ, એમાં શું આપેલું છે? પેલું જે સર્કલ વાળો એમસીક્યુ આપણે કર્યો એવો જ એમસીક્યુ છે. આકૃતિને બરાબર થોડું કોન્સન્ટ્રેશન કરજો, ના દેખાતી હોય તો ધ્યાનથી તેના જુઓ શું આપેલું છે. એક અવરોધ અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. આમાં કેવું હતું? એ અને બી કઈ જગ્યાએ બતાવ્યા છે? થોડું આપણે કલર પેનથી બતાવીએ કે જેથી કરીને તમે જોઈ શકો. એ અહીંયા આપ્યું છે, બી અહીંયા આપ્યું છે. આ થોડું અહીંયા આ રીતે બતાવીએ. બોલો, દેખાય છે કમ્પ્લીટ? તો એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ તમારે શોધવાનો છે. શાંતિથી થોડું વિચારો. દેખો આની અંદર તમે ખોવાઈ જશો, ધ્યાન આપજો. મોસ્ટ ઓફ પબ્લિકને શું નહીં આપણે ખબર છે, શરૂઆત ક્યાંથી કરી એ ખબર નહીં. પણ બસ એ જ વસ્તુ એમસીક્યુમાં શીખવાનું છે. પહેલાં એ બિંદુ બતાવી દો અને અહીંયા બી બિંદુ બતાવી દો. આટલું કામ થઈ ગયું. જે બે બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનો હોય એ બે બિંદુ પહેલા બતાવો માર્કેટમાં. ચલો એ બતાવી દીધો. હવે એમાંથી એક અવરોધ નીકળે છે, દેખો, અને અહીંયા એનું ઉભો રહી જાય. તો એમાંથી એક અવરોધ નીકળ્યો આ, અને અહીંયા એનું ઉભો રહી ગયો. હવે આ બિંદુમાંથી ત્રણ અવરોધ નીકળે છે, એક બે અને ત્રણ. તો આ બિંદુમાંથી ત્રણ અવરોધનું ઉત્પાદન કરવાનું છે. ત્રણ અવરોધ નીકળ્યા. એ ત્રણે ત્રણ અવરોધનો જે બીજો છેડો છે એ તમે જુઓ બી સાથે જોડાયેલો છે. બધાને બી સાથે કનેક્ટ કરી દો. સો સિમ્પલ દાખલો લગભગ પતી ગયો છે. બસ આટલી જ વસ્તુ શીખવાની હતી. વન્સ મોર, એક વખત ફરી. એમાંથી એક અવરોધ નીકળ્યો, ઓકે, વેરી ગુડ. પછી આ પોઈન્ટ પાસે પહોંચી ગયા. દેખો સ્ટાર કરું છે પોઈન્ટ પાસે. સ્ટારમાંથી ત્રણ અવરોધ નીકળે છે, ઓ જબરજસ્ત. અને એ ત્રણે ત્રણ અવરોધના બીજી તરફના છેડા બી સાથે કનેક્ટ થાય છે.
તમે દેખો એક વસ્તુ છે, એ વાળો અવરોધ છે તો એમને જ રાખો. આ ત્રણે ત્રણ સમાંતરમાં છે, ખબર પડી કે એક તરફ તો છેડાવો એક સામાન્ય બિંદુ, બીજી તરફ તો છેડાવો બીજા સામાન્ય બિંદુ, તો જવાબ એનો કેટલો આવશે? આર બાય થ્રી આવશે. ખબર પડતા કેમ? સમાંતરમાં શું આવે? સમાંતરમાં આર બાય એન, સંખ્યા કેટલી છે? ત્રણ. હવે આ બંને કેવા થાય? શ્રેણીમાં, કેમ કે પ્લસ અને માઇનસ બરાબર છે, તો કરંટ કેવો હોય? સમાન. કરંટ સમાન એટલે શ્રેણી. તો શ્રેણીમાં જવાબ શું આવે? સરવાળો. તો આર પ્લસ આર બાય થ્રી, ઉપર નીચે ત્રણ ત્રણ વડે ગુણી નાખો એટલે લસા ત્રણ થાય. ત્રણ આર પ્લસ એક આર, થ્રી આર પ્લસ વન આર ઇઝ ઇક્વલ ટુ ફોર આર, એટલે ફોર આર બાય થ્રી આવે છે. ઓપ્શન નંબર ડી ઇઝ કરેક્ટ આન્સર. ઓકે, એક વખત જોઈ લેજો. પછી આગળ વધીએ આપણે તો આઠ નંબરનો જે એમસીક્યુ છે એમાં તમને દેખો આકૃતિ પહેલા દેખાય છે, એમાં પી અને ક્યુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. આ આકૃતિમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે અહીંયા છે કનેક્શન થયેલું માનો કે ના થયેલું માનો. ધારો કે તમને આ રીતે બતાવે, આમ ઉપરથી વાયર જતો હોય તો પણ કઈ ફરક નહીં પડે. કેમ? એનું કારણ તો ચલો ઉપરથી વાયર જાય છે અત્યારે, તમે એવું માની લો, એવું આપણે માની લઈએ બરાબર છે. તો હવે અહીંથી આ પ્લસ માની લો, માઇનસ માની લો. આ પ્લસમાંથી ધારો કે વિદ્યુત પ્રવાહ છે એ અહીંથી જે પસાર થશે એને કમ્પલસરી આ અવરોધમાંથી પસાર થવું પડશે, પછી આ બાજુ જશે. એ જ રીતે અહીંથી જે એન્ટર થશે પ્રવાહ એને કમ્પલસરી આમાંથી પસાર થવું પડશે. આનો મતલબ હું શું સમજાવું છું? આ બે અવરોધ કયા જોડાણમાં છે? કરંટ સમાન એટલે શ્રેણી. સો સિમ્પલ. તો આની એક બીજી આકૃતિ દોરવામાં આવે તો કેવી દોરાશે એ તમને કહું. અહીંયા આગળ આવી જશે 2R, આર પ્લસ આર 2R. એ જ રીતે તેનાની અંદર પણ કેવી થઈ જશે? 2R. આર છે, આર છે, આ પી અને ક્યુ બરાબર ધ્યાન રાખજો. હવે શું કરવા જોઈએ? બધા સમાંતરમાં છે, કઈ રીતે તમે જુઓ પહેલા સમાંતરમાં કઈ રીતે થાય છે, પછી કહું તમને. સમાંતરમાં કેમ થાય છે તમે જુઓ તો એક તરફનો છેડો એક સામાન્ય બિંદુ, 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 અને બીજી તરફના છેડાઓ છે એ બીજા સામાન્ય બિંદુ સાથે જોડાયેલા છે. તો જો આમ ખેંચી નાખો તો બધા એકબીજા સાથે કેવા બની જશે? સમાંતર બની જશે. આ રીતે બની જાય છે પી અને આ ક્યુ. અહીંયા આવે છે ધારો કે 2R છે, સોરી અહીંયા આર છે, પછી 2R છે, પછી 2R આપેલું છે, પછી આર છે. એક બીજી વસ્તુ, આ ચારે ચાર સમાંતરમાં છે. એક કામ કરીએ, આપણે ભાગ કરી નાખીએ, પહેલા 2R નું સોલ્યુશન કરો. તો આ 2R છે તો બંને એકબીજા સાથે તો સમાંતરમાં છે. આ દેખો તમને કઈ ટેકનિક શીખવાડું છે, બધાનું એક સાથે સોલ્યુશન કરશો તો 1/1 વાળી મેથડ વાપરવી પડશે અને એમાં કંટાળો આવશે. એની કરતાં ડાયરેક્ટ સોલ્યુશન કરવું હોય તો એક સિમ્પલ મેથડ છે, આમાંથી બે અવરોધ બની જશે. કઈ રીતે? આ 2R અને 2R તો એનો જવાબ આવશે R, અને આ R અને R તો એનો જવાબ આવશે R બાય 2. તમને ખબર પડી મેં શું કીધું? બે અવરોધ હોય, બંને સમાંતરમાં હોય અને બંનેની કિંમત સરખી હોય તો જવાબ અડધો થઈ જાય. કેમ કે આર બાય એન, એન એટલે સંખ્યા કેટલી થઈ જાય? બે સંખ્યા છે તો અડધો જવાબ આવી જાય. તો મેં શું કર્યું? આ 2R અને 2R છે તો 2R સમાંતરમાં છે તો અડધું કેટલું થઈ જાય? આર. અને આ આર અને આર એ બંને સમાંતરમાં છે તો શું થઈ જાય? આર બાય 2 થઈ જાય. હવે આ બંને પણ એકબીજા સાથે સમાંતરમાં છે તો હવે મૂલ્ય અલગ અલગ છે, એટલે મૂલ્ય અલગ અલગ હોય તો શું કરવાનું? ઉપર ગુણાકાર અને નીચે સરવાળો. એક આર અને 2R બાય 2 તો કેટલો થઈ જાય? 1/2R થાય, 3R બાય 2. કદાચ તમને ખબર નહીં પડતી હોય, ઉપર ગુણાકાર નીચે સરવાળો, એક આર પ્લસ આર બાય 2, એક અને અડધું કેટલું થાય? 1/2. 1/2 એટલે 3/2, 1/2 જે તમારું નામ છે. હવે આર બાય 2 આર બાય 2 ઉડી ગયા તો જવાબ આવે છે આર બાય 3 આવે છે. ઓપ્શન નંબર બી આવે છે. કદાચ મેં આમાં ઓપ્શન આગળ પાછળ લખેલો હોય તો જોઈ લેવા, એક વખત ફરી ફંડા ક્લિયર કરી નાખું. તમને કદાચ આમાં કન્ફ્યુઝન હોય તો તમે એક વસ્તુ વિચારો, આ બંને અવરોધ છે એકબીજા સાથે સમાંતરમાં છે કે નહીં? એક તરફના છેડાઓ એક સામાન્ય બિંદુ, બીજી તરફના છેડાઓ બીજા સામાન્ય બિંદુ, તો આ બંને સમાંતરમાં છે તો બંનેનો જવાબ શું આવે? તો આપણે શું કહીએ છીએ? ઉપર મૂલ્ય અને નીચે સંખ્યા. તો આ રહી ગયું.
આ બંને પણ સમાંતર છે, એક તરફના છેડાઓ એક સામાન્ય બિંદુ અને બીજી તરફના છેડાઓ બીજા સામાન્ય બિંદુ, તો r છે તો ઉપર મૂલ્ય અને નીચે સંખ્યા r/2 આવે છે. હવે આ બંને પણ પાછા સમાંતર જ થશે પણ બંનેના મૂલ્ય અલગ અલગ છે એટલે મેં મેથડ અલગ વાપરી ઉપર ગુણાકાર નીચે સરવાળા વાળી. આઈ થિંક અન્ડરસ્ટેન્ડ. ઓકે જોઈ લો પોઝ કરી. ઓકે હવે આ જે વિડીયો છે એનો પાર્ટ 1 છે એના છેલ્લા બે એમસીક્યુ, અને પછીનો જે વિડીયો હશે પાર્ટ 2 આ જ ટોપિકનો, અવરોધનું શ્રેણી અને સમાંતર જોડાણ ગુજકેટ નીટ JEE પાર્ટ 2 એની અંદર બીજા 10 એમસીક્યુ આપણે ચલાવીશું. તો 9 નંબરનો એમસીક્યુ શું કહે છે, એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ તમારે શોધવાનો છે. કઈ રીતે આપણે શોધીએ જોઈએ. સૌથી પહેલા મેં તમને શું કીધું, એક છેડો પ્લસ માની ગયો, બીજો છેડો માઇનસ માની ગયો. બેટરીના ધન છેડામાંથી પ્રવાહ બહાર આવે. ઓકે વેરી ગુડ. હવે અહીંથી પ્રવાહ આ બાજુ જશે, બાકીનો પ્રવાહ આ બાજુ જશે. હવે તમે એક વસ્તુ વિચારો, જે પ્રવાહ અહીંથી પસાર થશે અને કમ્પલસરી આમાંથી પસાર થવું પડશે. આમાં એ જ વસ્તુ મેઇન છે કે સિલેક્શન ક્યાંથી કરવું, એમસીક્યુ ની અંદર સ્ટાર્ટિંગ ક્યાંથી કરવું, એ જ લોકોને નહીં આવડતું હતું. એટલે એ જ વસ્તુ શીખવાનું છે કે આ બંને અવરોધ છે એ બંને કેવા છે, શ્રેણીમાં છે. કઈ રીતે નક્કી થયું કે આ બંનેમાંથી કમ્પલસરી કરંટ સમાન પસાર થાય, તો આર પ્લસ આર કેટલો થઈ જશે, 2R. તો અહીંયા બતાવી દઉં છું 2R, ધ્યાન રાખજો. પછી આ બીજો આર તો છે તે આપણી પાસે, પછી આ આર પણ છે, આ આર પણ છે, અને અહીંયા એ અને અહીંયા બી છે. હવે આ બંને કેવા લાગે છે તમને, સમાંતર. કઈ રીતે, એક તરફના છેડાઓ એક સામાન્ય બિંદુ અને બીજી તરફના છેડાઓ બીજા સામાન્ય બિંદુ. તો સમાંતરની અંદર આનો જવાબ શું આવે, બંનેની કિંમત અલગ અલગ હોય એટલે કરવાનું શું, ઉપર ગુણાકાર નીચે સરવાળો, સરવાળો 3R થઈ જાય, આર કેન્સલ, તો જવાબ શું આવે, 2R/3. તો હવે સર્કિટ કેવી બનશે ધ્યાન રાખજો. એ પછી બી, અહીંયા અવરોધ છે આર. ઓકે પછી આ બંનેની જગ્યાએ એટલે કે આ બે બિંદુ વચ્ચે આ બે અવરોધો છે, તો આ બંને અવરોધ કાઢી નાખવા અને એની જગ્યાએ એક જ અવરોધ બતાવો, કેટલો, 2R/3, કેમ કે આ બંનેનો સમતુલ્ય અવરોધ કેટલો છે, 2R/3. 2R/3 હું શું કહું છું ખબર પડે, આ બે બિંદુઓ છે ને, આ બે બિંદુઓ એની વચ્ચે આ બે અવરોધ હતા બરાબર, તો એ બંને કેવા છે, સમાંતરમાં. ઓકે તો એ બંનેનો સમતુલ્ય અવરોધ કેટલો આવે, 2R/3, તો આ બંને કાઢી નાખી ખાલી 2R/3 લખવાનું. પછી અહીંયા છે આર, હવે પ્લસ અને માઇનસ, અહીંથી જેટલો પ્રવાહ નીકળે એટલો જ પ્રવાહ આમાંથી પસાર થાય, તો ત્રણેયમાંથી સમાન પ્રવાહ પસાર થાય છે. તો ત્રણેયનો સરવાળો કરો, આર પ્લસ 2R/3+R, એટલે આર પ્લસ આર કેટલા થઈ જશે, 2R. તો આર એ બી બરાબર 2R+2R/3, પ્લસ આર એના ફાવશે, ઉપર નીચે 3 વડે ગુણી નાખવા, 3 × 2 6, 6 થઈ ગયા, અને 6 × 2 કેટલા આવશે, 8, એટલે 8R/3 આવે છે. હવે તમે જોઈ લો આર ની કિંમત કેટલી આપેલી છે, 3 ઓહ્મ, તો 8 આરની જગ્યાએ 3, 3 ગયા, 8 ઓહ્મ જવાબ આવે છે. આમાં 8 ઓહ્મ ક્યાં છે, ક્યાંય નથી, એટલે નન ઓફ ધેમ બરાબર છે, એક પણ નહીં, જવાબ આવી ગયો. 9 એમસીક્યુમાં બધા એક જ વસ્તુ મેં શોધી, સમતુલ્ય અવરોધ, સમતુલ્ય અવરોધ, કુલ અવરોધ. હવે એક નવી વસ્તુ શોધવાની છે, તમારે શું શોધવાનું છે, પરિપથમાંથી પસાર થતો પ્રવાહ શોધવાનો છે. પરિપથમાંથી પસાર થતો પ્રવાહ એનો મતલબ કે આ કુલ પ્રવાહ આઈ શોધવાનો છે. તમારે એક વસ્તુ યાદ રાખો, આઈ શોધવા માટેનું સિમ્પલ સૂત્ર છે ઓહ્મનો નિયમ, આઈ બરાબર વી અપોન આર, વી બરાબર આયર, તો આઈ બરાબર વી અપોન આર. તો વી ની કિંમત તો મને ખબર છે 8 વોલ્ટ છે આર, પણ અવરોધ કેટલો છે, સમતુલ્ય અવરોધ, તો એ મને નહીં ખબર, તો એ શોધી આપણે. તો હવે દેખો આમાંથી જે પ્રવાહ છે આઈ, એના બે ભાગ થશે, એક આ બાજુ ભાગ આવશે, બીજો ભાગ આ બાજુ આવશે. પણ જે ભાગ આ બાજુ જશે એ કમ્પલસરી આ બધામાંથી પસાર થશે કે નહીં થાય, મને કહો, થશે. અને અહીંથી ધારો કે સમજી લો કે અત્યારે પ્રવાહનો જવાબ આવે છે 10 એમ્પિયર. ઓકે ધારી લઈએ, એમાંથી ધારો કે સમજી લો કે 4 એમ્પિયર આ બાજુ જાય છે, 6 એમ્પિયર આ બાજુ છે, તો 4 એમ્પિયર આ બધામાંથી ફરીને અહીંયા આવશે, આ 6 એમ્પિયર અહીંયા આવશે, 6 × 4 10 થઈ પાછો જેટલો ગયો, જેટલો નીકળ્યો હતો એટલો પાછો આવશે, ખબર પડી. તો આ 4 એમ્પિયર આ બધામાંથી એક સમાન પ્રવાહ પસાર થાય છે, એટલે બધા કેવા છે, શ્રેણીમાં. તો તમે દેખો 2+2+2+2+2 એટલે કેટલા થઈ ગયા, તો 5 વખત છે એટલે 5 × 2 10 થઈ ગયા બરાબર છે, શ્રેણીમાં સરવાળો થાય. તો આ 2 ઓહ્મ તો છે જ તે, અને પાછળ આ કેટલો થશે, 10 ઓહ્મ થશે, અને એની સાથે અહીંયા બેટરી કનેક્ટ કરેલી છે 8 વોલ્ટની.
હવે આ બંને તમને કેવા લાગે છે? સો સિમ્પલ, સમાંતરમાં. સમાંતરમાં શું કરવાનું? બંને અલગ અલગ હોય તો, જો સમાંતરમાં બંને અવરોધની કિંમત અલગ અલગ હોય તો ઉપર ગુણાકાર નીચે સરવાળો, તો 10 2 20 આવશે અને 10 ને 2 કેટલા થશે? 12 થશે. અહીંયા આપણે 6 થઈ જશે, અડધું કરવું ઉપર 5 અને નીચે 3, તો જવાબ આવે છે 5/3. આઈ થિંક ખબર પડી જશે મેં શું કર્યું. ઉપર ગુણાકાર નીચે સરવાળો, ખાલી છેદ ઉડાડ્યા છે, તમે શાંતિથી જોઈ લેજો. તો હવે અહીંયા આવે છે 8 વોલ્ટ આવે છે અને સમતુલ્ય અવરોધ કેટલો આવે છે? 5/3 ઓહ્મ, બરાબર છે. તો 8 વોલ્ટ અને અવરોધ આવે છે 5/3, તો 3 ઉપર જશે એટલે 8 તરી કેટલા થાય? 24. 24/5 આટલા એમ્પિયર આવે. ઓપ્શનમાં કંઈ દેખાતા નથી, કેલ્સી વગર સોલ્વ કરવું છે. કઈ રીતે કરીએ? નીચે 5 દેખાય ને એટલે ઉપર નીચે 2 વડે ગુણી નાખવાના. 5 2 કેટલા થઈ જાય? 10. અને 24 2 કેટલા થાય? 48. 48/10 કેટલા આવે? 4.8 એમ્પિયર. આન્સર ઇઝ રેડી, ઓપ્શન નંબર સી આવે છે. તો ટૂંકમાં આ એમસીક્યુ પૂરો થયો. તો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. જો તમને વિડીયોમાં વ્યવસ્થિત રીતે બધી જ ખબર પડી હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને જો કંઈ ખબર ના પડી હોય તો કમેન્ટ બોક્સની અંદર મૂકજો, એ વસ્તુ આપણે ફરી સમજાવીશું. ઓકે, થેન્ક યુ.